તો અંબાજી થી અત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજી યાત્રાધામ ને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરી દીધો છે. લાખો શ્રદ્ધાળુ યથાશક્તિ અંબાજીના મંદિરમાં દાન કરતા હોય છે ત્યારે ભાજપના નેતાઓ અને અધિકારીઓએ દાનનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભેટ સોગાદ અને ભોજનમાં લગભગ 7,50,000 રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરટીઆઈમાં બહાર આવી છે ચોંકાવનારી વિગતો. પૂર્વ મુખ્યમંત્રી સહિત ભાજપના અધ્યક્ષના પરિવારજનો માટે ચા પાણીના ખર્ચ ટ્રસ્ટના નામે નાખ્યો હતો. ભાજપના નેતાઓએ લોકોની આસ્થા અને શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે તેવું કોંગ્રેસ કહી રહી છે. હાઈકોર્ટ આ મામલે ન્યાય કરે અને યાત્રાધામોમાં આવું થતું અટકાવે તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. તો અત્યારે અંબાજીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓએ દાનનો દુર ઉપયોગ કર્યો છે તેવું કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે શ્રદ્ધાળુઓએ જે દાન કર્યું હતું તેમાંથી ભેટ સોગાદ અને ભોજન માટે લગભગ 7,50,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ લોકોની આસ્થા અને શ્રદ્ધાને ઠેસ પહોંચાડી રહી છે તેવું કોંગ્રેસ કહી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે હાઈકોર્ટ આ મામલે ન્યાય કરે અને યાત્રાધામોમાં આવું થતું અટકાવે.